गुड मॉर्निंग विद्यार्थी मित्रों, मजा में ज हसो। आज आप धोरण पांच में सामान्य ज्ञान नो अभ्यास करीशु, एटले के जीके। जीके एटले के जनरल नॉलेज। तो पेज नंबर आपणे त्रण एटले के यूनिट एक अने यूनिट बे, यूनिट त्रण अने यूनिट चार सुधी अभ्यास कर्यो हतो। हवे आगळनू यूनिट पांच पेज नंबर छ। दरेक बाळ मित्रो पोताना पाठ्यपुस्तकमां एटले के चोपड़ीमां, आ सामान्य ज्ञानी चोपड़ीमां पेज नंबर छ खोलशे। चलो जोईए प्रश्न नंबर 41। दरेक बाळ मित्रो अहींया ध्यान आपसे। प्रश्न नंबर 41, कुंभारियाना देरा क्या आवेला छे। प्रश्न नंबर 41, प्रश्न वांचे यूनिट 5, कुंभारियाना देरा क्या आवेला छे। तो के कुंभारियाना देरा क्या आवेला छे बाळ मित्रों, अंबाजी मां आवेला छे। तो तमारे अहींया पेन्सिल वडे गोल आवी रीते करवानुं छे, गोल पूर्ण करवानुं छे। ए मैं तमने अगाउना वीडियो में जणाव्युं ज हतुं, बस एवी ज रीते कुंभारियाना देरा क्यां आवेला छे, तो के अंबाजी में आवेला छे। चलो एना पछी प्रश्न नंबर 42, डॉक्टर सर्वपल्ली राधाकृष्णनो जन्मदिन कया नामे ओळखाय छे। फरीथी वांचे प्रश्न बाळ मित्रों, डॉक्टर सर्वपल्ली राधाकृष्णनो जन्मदिन कया नामे ओळखाय छे, तो के बी शिक्षक दिन। आपणे शाळामां शिक्षक दिन उजवीए ज छीए, तो ए कोनी यादमां उजवाय छे बाळ मित्रों, आपणा राष्ट्रपति पण हता सर्वपल्ली राधाकृष्ण, एमनी यादमां शिक्षक दिन उजवाय छे अने एमने एक शिक्षक पण हता। चलो एना पछी आगळ प्रश्न नंबर 43, पेंग्विन कया खंडमां जोवा मळतुं पंखी छे, के पेंग्विन नामनुं एक पंखी छे ए आपणा खंडोमां कया खंडमां जोवा मळतुं पंखी छे, तो के एंटार्क्टिका। शुं आवशे? सी एंटार्क्टिका। तो त्यां तमारे गोळ करवानुं आवी रीते रहेशे। चलो दरेक बाळ मित्रोए आटलू कर्युं, सरस। चलो एना पछी प्रश्न नंबर 44, 15, 25 अने 50 नो गुसाअ केटलो थाय छे, तो ए 5 थाय छे। तो अहींया आपणे गोळ करीशुं, सरस। चलो आटलू दरेक बाळ मित्रोए कर्युं। चलो एना पछी प्रश्न नंबर 45, शाहजहाँए कोनी यादमां ताजमहाल बंधाव्यो हतो। आपणे सौ जाणीए छीए बाळ मित्रों के प्रेमनुं प्रतीक एवुं ताजमहल, એટલે કે તાજમહેલ ક્યાં આવેલો છે, યમુના નદીને કિનારે આગ્રામાં આવેલો છે। તો એ તાજમહેલ કોણે બંધાવ્યો હતો, તો કે શાહજહાએ બંધાવ્યો હતો, પણ કોની યાદમાં બંધાવ્યો હતો, તો શું આવશે એનો જવાબ, મુમતાજ એની પત્ની, શાહજહાની પત્નીએ એની યાદમાં, એની પત્નીની યાદમાં તાજમહેલ બંધાવ્યો હતો, તો એમનું નામ શું હતું, મુમતાજ। ચલો આટલું દરેક બાળ મિત્રોએ કર્યું। એના પછી પ્રશ્ન નંબર 46, પૃથ્વીની બરાબર મધ્યમાં આવેલ કલ્પિત ગોળાકાર રેખાને શું કહે છે। ફરીથી વાંચીએ બાળ મિત્રો, પ્રશ્ન નંબર 46, પૃથ્વીની બરાબર મધ્યમાં આવેલ કલ્પિત ગોળાકાર રેખાને શું કહે છે। આપણે જોઈએ છે કે પૃથ્વીની ઉપર આડી અને ઊભી રેખાઓ આપણને જોવા મળે
છે તો એ આડી અને ઊભી રેખાઓને શું કહે છે અક્ષાંશ વૃક્ષા અક્ષાંશ એવું કહે છે તો અહીંયા આપણે શું પૂછ્યું છે કલ્પિત ગોળાકાર રેખાને શું કહે છે તો શું આવશે વિષુવવૃત આવે જવાબમાં તો અહીંયા સી જવાબ કરવાનો છે ચલો દરેક બાળ મિત્રો આટલું કર્યું સરસ ચલો એના પછી પ્રશ્ન નંબર 47 કૌરવોમાં સૌથી મોટો કોણ હતો કે કૌરવોમાં સૌથી મોટો કોણ હતો કૌરવો અને પાંડવો ભાઈઓ હતા એમાં કૌરવોમાં સૌથી મોટો કોણ હતો તો શું આવશે જવાબમાં દુર્યોધન પાંડવો પાંચ હતા એમના ભાઈઓ જ હતા પણ અહીંયા આપણને શું પૂછ્યું છે કૌરવોમાં સૌથી મોટો કોણ હતો તો શું આવે દુર્યોધન જવાબ આવશે એટલે કે બી ચલો એના પછી પ્રશ્ન નંબર 48 શ્રીલંકા દેશનું પાટનગર કયું છે ફરીથી પ્રશ્ન વાંચશે બાળ મિત્રો શ્રીલંકા દેશનું પાટનગર કયું છે તો અહીંયા જવાબમાં આવશે કોલંબો શું આવશે કોલંબો તો સી કોલંબો તો એના ઉપર આપણે કરવાનું ગોળાકાર વર્તુળ પૂર્ણ કરવાનું રહેશે ચલો એના પછી પ્રશ્ન નંબર 49 એટલે કે 49 ચલો એના પછી પ્રશ્ન વાંચીએ શ્રાવણી પૂનમના દિવસે આપણે કયો તહેવાર ઉજવીએ છીએ પ્રશ્ન નંબર 49 શ્રાવણી પૂનમના દિવસે આપણે કયો તહેવાર ઉજવીએ છીએ તો રક્ષાબંધન આવે હવે રક્ષાબંધન આવશે તે શ્રાવણ મહિનાની પૂનમના દિવસે રક્ષાબંધન ઉજવવામાં આવે છે રક્ષાબંધન ભાઈ અને બહેનનો તહેવાર છે ચલો એના પછી પ્રશ્ન નંબર 50 દક્ષિણ ધ્રુવ પર સૌપ્રથમ જનાર કોણ હતા પ્રશ્ન નંબર 50 દક્ષિણ ધ્રુવ પર સૌપ્રથમ જનાર કોણ હતા તો શું આવશે પ્રશ્ન નંબર 50 એ મંડ સન ચલો દરેક બાળ મિત્રોએ આટલું કર્યું સરસ એના પછી યુનિટ નંબર છ પ્રશ્ન નંબર 51 શું છે બાળ મિત્રો પ્રશ્ન નંબર 51 નોર્વે દેશનું પાટનગર કયું છે પ્રશ્ન વાંચીએ નોર્વે દેશનું પાટનગર કયું છે તો અહીંયા જવાબમાં આપણે આવશે નોર્વે દેશનું પાટનગર ઓસ્લો છે શું આવશે ઓસ્લો છે જેમ ભારત દેશનું પાટનગર કયું ગણવામાં આવે છે નવી દિલ્હી આપણી રાજધાની એવી જ રીતે નોર્વે દેશનું પાટનગર કયું આવે બાળ મિત્રો તો કે ઓસ્લો ચલો એના પછી પ્રશ્ન નંબર 52 ભારતમાં છાપાના કાગળની મિલો ક્યાં આવેલી છે કે ભારતમાં છાપાના કાગળની મિલો ક્યાં આવેલી છે તો ક્યાં આવશે બી નેપાનગર સરસ ચલો આટલું દરેક બાળ મિત્રોએ કર્યું એના પછી આગળ પ્રશ્ન નંબર 53 રાજા વિક્રમાદિત્ય કઈ નગરીના રાજા હતા પ્રશ્ન નંબર 53 રાજા વિક્રમાદિત્ય કઈ નગરીના રાજા હતા તો ઉજ્જૈન નગરીના રાજા હતા મહારાષ્ટ્રમાં આવેલું ઉજ્જૈન નગરીના રાજા વિક્રમાદિત્ય હતા તમે વિક્રમ અને વેતાળની વાર્તાઓ તો સાંભળતા જ હશો બાળ મિત્રો તો એ વિક્રમાદિત્ય કઈ નગરીના રાજા હતા તો કે ઉજ્જૈન નગરીના રાજા હતા ચલો સરસ એના પછી પ્રશ્ન નંબર 54
एना पछी प्रश्न नंबर 54, कोनी बन्ने बाजु अनंत अंतर सुधी विस्तरेली होय छे? कोनी बन्ने बाजु अनंत अंतर सुधी विस्तरेली होय छे? तो शू आवशे? रेखा, ए रे खा। तो अहींया जवाबमां आवशे ए रे खा। चलो सरस। आना पछी प्रश्न नंबर 55। प्रश्न नंबर 55, बीबीसी ए कया देशनी जाणीती समाचार संस्था छे? के बीबीसी ए कया देशनी जाणीती समाचार संस्था छे? तो इंग्लेंड, बी इंग्लेंड। तो एना पर गोल करी शू? चलो सरस। आटलू दरेक बाळ मित्रोए कर्यू सरस। एना पछी आगळ प्रश्न नंबर, चलो एना पछी प्रश्न नंबर 56। शू छे प्रश्न ए वांचीए बाळ मित्रो। मुछाळी मा नु बिरुद कया लेखक ने मळ्युं छे? शू कहे छे अहींया? मुछाळी मा नु बिरुद कया लेखक ने मळ्युं छे? तो अहींया जवाबमां आवशे गीजुभाई बधेका। गीजुभाई बधेका, કે ગીજુભાઈ બધેકા છે એ બાળકોના મુછાળી માં તરીકે જાણીતા છે। તો અહીંયા આપણે જવાબમાં સી ગીજુભાઈ બધેકા કરીશું સરસ। ચલો આટલું કર્યું બાળ મિત્રો। એના પછી પ્રશ્ન નંબર 57। એના પછી પ્રશ્ન નંબર 57, ભારતના કયા રાજ્યમાં ચંદનના વધારે વૃક્ષો આવેલા છે? ફરીથી પ્રશ્ન વાંચે બાળ મિત્રો, કે ભારતના કયા રાજ્યમાં ચંદનના વધારે વૃક્ષો આવેલા છે? તો કે કઈ જગ્યાએ આવેલા છે ચંદનના સૌથી વધારે વૃક્ષો? તો કે કર્ણાટક રાજ્યમાં આવેલા છે। તો અહીંયા બી કર્ણાટક રાજ્યમાં આવેલા છે। આટલું કર્યું દરેક બાળ મિત્રોએ સરસ। એના પછી આગળનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 58। પ્રશ્ન નંબર 58, મેવાડની કઈ મહારાણીએ હુમાયુને રાખડી મોકલી ભાઈ બનાવ્યો હતો? પ્રશ્ન નંબર 58, મેવાડની કઈ મહારાણીએ હુમાયુને રાખડી મોકલી ભાઈ બનાવ્યો હતો? તો કર્માવતી રાણીએ। તો જવાબમાં આવશે એ કર્માવતી રાણીએ। ચલો એના પછી પ્રશ્ન નંબર 59। પ્રશ્ન નંબર 59, મનુષ્યના કરોડ સ્તંભમાં કુલ કેટલા હાડકા હોય છે? કે આવેલા છે કે કરોડ સ્તંભના આપણા કમરના હાડકા કેટલા હોય છે મણકા એ પૂછવામાં આવ્યું છે। તો કેટલા આવે બાળ મિત્રો? બી 33 આવેલા છે। મનુષ્યના શરીરમાં કુલ કેટલા હાડકા આવે બાળ મિત્રો? તો કે 213। પણ અહીંયા શું પૂછ્યું છે? મનુષ્યના કરોડ સ્તંભમાં કુલ કેટલા હાડકા છે? કરોડ સ્તંભના ખાલી હાડકા પૂછ્યા છે તો 23 આવે, અને મનુષ્યના આખા શરીરના હાડકા પૂછે તો 213 આંકડો આવે સરસ। એના પછી પ્રશ્ન નંબર 60, કેલેન્ડર પંચાંગની શોધ નો યશ કયા દેશને ફાળે જાય છે? પ્રશ્ન નંબર 60, કેલેન્ડર પંચાંગની શોધનો યશ કયા દેશને ફાળે જાય છે? તો શું આવશે? એ ઇજિપ્ત। ઇજિપ્ત દેશે શોધ કરી હતી કેલેન્ડરની। તો અહીંયા આપણે એના પર ગોળ વર્તુળ પૂર્ણ કરીશું। ચલો દરેક બાળ મિત્રોએ આટલા 20 પ્રશ્નોનો અભ્યાસ કરાવ્યો, અને તમે કર્યો પણ ખરા। હવે આ 20 પ્રશ્નો તમારે તમારી નોટબુકમાં, સામાન્ય જ્ઞાનની નોટબુક બનાવી એમાં લખવાના રહેશે। દરેક બાળ મિત્ર ફરજિયાતપણે પોતાની નોટબુકમાં આ 20 પ્રશ્ન લખશે અને યાદ રાખશે। તો ચલો આ તમારું હોમવર્ક રહેશે। ચલો આવજો બાળ મિત્રો।